Hello students, on the behalf of GTU Studies, myself, Professor Vishal Patel and our special Gattubhai, welcome you to this video lecture. For the branch Mechanical Engineering and the topic of today's video is Introduction to Pressure Vessel. આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ ડીએમઈ સબ્જેક્ટમાં પ્રેશર વેશલ, જેમાં પ્રેશર વેશલનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ આ વિડીયોની અંદર આપણે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રેશર વેશલ લગભગ તમે બધાએ કોઈક અને કોઈકની જગ્યાએ પ્રેશર વેશલ જોયેલું જ છે. એક્ઝેક્ટલી એને પ્રેશર વેશલ જ કહેવાય કે એ શું કામ યુઝ થાય છે એ ખાલી આઈડિયા નથી હોતો, જે આપણે આ બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ. તો પ્રેશર વેશલ બેઝિકલી શેના માટે યુઝ થાય છે? તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ક્લોઝ કન્ટેનર ઓર સિલિન્ડર, જેની અંદર આપણે ફ્લુઇડ મીન્સ કે લિક્વિડ કે ગેસ સ્ટોર કરવાનું છે, હોલ્ડ કરાવવાનું છે, અથવા એમાં કોઈક પ્રોસેસ કરાવવાની છે, અથવા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના છે. તો આવા કોઈ આપણે ફ્લુઇડ છે એને હેન્ડલ કરવા હોય તો આપણે એવો કોઈ કન્ટેનર અથવા સિલિન્ડરથી બનાવવો પડે જે ફ્લુઇડને પ્રેશર ડિફરન્સ સાથે મેન્ટેન કરી શકે. બહારનું જે પ્રેશર છે, એટમોસ્ફેરિક પ્રેશર, એમ્બિયન્ટ પ્રેશર, એના કરતાં અલગ પ્રેશરે આપણે એને અંદર સ્ટોર કરી શકીએ, તો એ ડિવાઇસને કહેવાય પ્રેશર વેશલ. આવું કોઈક ડિવાઇસ તમે જોયેલું હોય છે, કોઈક ટેન્કની પાછળ પણ તમે આવું જોયેલું હોય, પેટ્રોલ ડીઝલ લઈ જતી ટેન્ક છે, અથવા તો તમે હમણાં જ રિસેન્ટલી COVID-19માં ઓક્સિજન સિલિન્ડર્સ જોયા હોય, ઓક્સિજનના પ્લાન્ટ જોયા હોય, તો આવો વર્ટિકલ છે એ સિલિન્ડર હોય છે. તો બસ આ જે છે એને કહેવાય પ્રેશર વેશલ. તો પ્રેશર વેશલ જે ઘણી જગ્યાએ યુઝ થઈ શકે, જેમ કે ઇન્ડસ્ટ્રીમાં, પ્રાઇવેટ સેક્ટરની અંદર, અથવા આપણે હોમ એમ્પ્લાયન્સીસમાં પણ ઘરે જે ગેસની બોટલ આવે છે, ગેસનો બાટલો, એ વન ટાઈપ ઓફ સિલિન્ડર જ છે જેમાં આપણે ગેસને સ્ટોર કરીએ છીએ. અને કોઈક એની 2D કોઈ સોફ્ટવેરનો યુઝ કરીને ઇમેજ ક્રિએટ કરી હોય તો આ રીતે એમાં બતાવી શકો છો. પ્રેશર વેશલ મેં તમને હમણાં જે ફિગર બતાવી એમાં તમે જો પાર્ટ્સ ઓબ્ઝર્વ કરો, એમાં ઘણા બધા પાર્ટ્સ આવે છે. કોઈ એક વર્ટિકલ પ્રેશર વેશલ લઈ લઈએ તો એના નંબર ઓફ પાર્ટ્સને તમે મેન્શન કરવા માગો તો એમથી એનો સૌથી મેઇન પાર્ટ્સ થશે એ આ થશે, જેમાં આપણે કોઈ લિક્વિડ કે ગેસ હોલ્ડ કરાવવાનું, સ્ટોર કરાવવાનું છે, જેને આપણે કહેશું સેલ અથવા સિલિન્ડર. ધીસ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ પ્રેશર વેશલ. હવે એને ઉપર અને નીચેથી પેક કરવા માટે, અથવા હોરિઝોન્ટલ હોય તો લેફ્ટ અને રાઈટ સાઈડથી એને ક્લોઝ કરવા માટે ત્યાં આપણે આપશું હેડ અથવા એન્ડ્સ. એને આપણે કોઈ જગ્યાએ હોલ્ડ કરાવવા, સ્ટેન્ડ કરાવવો હોય તો એના માટે જોશે સપોર્ટ લેગ્સ. અને એની અંદર ગેસને અથવા લિક્વિડને ઇનપુટ આપવા અથવા એને બહાર કાઢવા આપણે એને નોઝલ કનેક્ટ કરીશું, એટલે ફોર્સ આવશે નોઝલ. તો ટોટલી મેઇન 4 કમ્પોનન્ટ્સ આર ધેર ઇન પ્રેશર વેશલ, અને આ ચારે ચારની ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ ડિઝાઇન કરવી પડે છે. કમ્પ્લીટ પ્રેશર વેશલ કરવા ચારે ચારનું પરફેક્ટ ડિઝાઇન કરવી પડે છે, બટ આપણે અત્યારે ડીએમઈના સિલેબસની અંદર એક જ તે પાર્ટની ડિઝાઇન કરવાની છે, જે મેઇન પાર્ટ્સ સેલ અથવા સિલિન્ડર. તો સિલિન્ડરની ખાલી ડિઝાઇન કરશું આપણે આ સબ્જેક્ટની અંદર. તો એના માટે આપણે સૌથી પહેલાં સમજીએ સિલિન્ડર શું. તો મેં કીધું એમ પ્રેશર વેશલ ઓવરઓલ તમે એની ફિગર જુઓ તો એમાંનો જે મેઇન પાર્ટ છે એ છે સિલિન્ડર, જે શેના માટે યુઝ થાય છે? તો જેના માટે પ્રેશર વેશલ યુઝ થાય એના માટે સિલિન્ડર યુઝ થાય, ફોર સ્ટોરિંગ, કેરિંગ, પ્રોસેસિંગ ઓર રિસીવિંગ ધી ફ્લુઇડ્સ. જેના ઉપર ટૂંકમાં ફ્લુઇડ સ્ટોર કરીને કંઈક પ્રોસેસ કરવી હોય તો એ વાંધો નહીં, અને ખાલી સ્ટોર કરવું હોય તો એ વાંધો નથી. હવે એ સિલિન્ડર છે એની અંદર આપણે પ્રેશર છે એ અલગ 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 રાખીને આપણે એમાં સ્ટોર કરી શકીએ છીએ, એટલે સિલિન્ડરને પ્રેશર અથવા સ્ટોરેજ વેસલ પણ કહેવામાં આવે છે. હવે આપણે સિલિન્ડરનું ક્લાસિફિકેશન જોઈએ. સિલિન્ડર બેઝિકલી 2 પાર્ટ્સમાં ક્લાસિફાઈડ થાય છે. જો તમે સિલિન્ડરની, હમણાં મેં તમને પ્રેશર વેસલની જે ફિગર બતાવી એમાં તમે જે મેઇન પાર્ટ છે એ સિલિન્ડર જોયો હોય તો આઈડિયા છે એ થોડીક થિકનેસ વાળો હોય છે. એનો અંદરનો એક ડાયામીટર હોય અને એક બહારનો ડાયામીટર પણ હોય, એટલે થિકનેસ છે એ છે સિલિન્ડરમાં. અને કોઈ પણ ડિઝાઇન કરવી હોય, આ સબ્જેક્ટમાં આપણે જોઈએ કે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરો એટલે એનું મેઇન ડાયમેન્શન ફાઇન કરવું, અને સિલિન્ડરનું મેઇન ડાયમેન્શન છે થિકનેસ. આ ચેપ્ટરમાં પણ આપણે થિકનેસ સિલિન્ડરની દર વખતે ફાઇન કરવાની છે. તો એ જ પ્રમાણે જો થિકનેસ વધારે છે કે ઓછી છે એ પ્રમાણે સિલિન્ડરને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં પહેલો છે થિન સિલિન્ડર, એટલે જો સપોઝ થિકનેસ ઓછી હોય તો આપણે એને થિન કહી શકીએ, પણ કેટલી થિકનેસ ઓછી તો એને થિન કહેવાય અને કેટલી થિકનેસ હોય તો એને થિક કહેવાય, તો એ કોઈ વેલ્યુ ઉપર ડિપેન્ડ નથી કરતું. એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે હોય છે. સપોઝ તમને 2 પ્રેશર વેસલ આપી દઉં,
એમાં એક પ્રેશર વેસલની થિકનેસ ઓછી છે છતાં એને થીક કહેવાય, અને બીજા પ્રેશર વેસલની થિકનેસ વધારે છે છતાં એને થીન કહેવાય, આવું કેમ? તો ઇટ ડિપેન્ડ્સ ઓન ડાયામીટર ઓફ પ્રેશર વેસલ. જે સિલિન્ડર લ્યો છો એનો ડાયામીટર અંદરનો કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે. એટલે એક રેશિયો લેવાનો છે તમારે સિલિન્ડરના અંદરનો ડાયામીટર અને અપોન એની થિકનેસ. એટલે કે સિલિન્ડરનો ઇનર ડાયામીટર ટુ ધી થિકનેસ ઓફ સિલિન્ડર, આ બેનો રેશિયો લ્યો, અને રેશિયોની વેલ્યુ કેટલી છે એના ઉપરથી કહી શકો કે થિન સિલિન્ડર છે કે થિક. તો એ રેશિયોની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો જો એ રેશિયો છે ડીઆઈ બાય ટી નો એ 20 કરતા વધારે હોય, મોર દેન 20 હોય, તો ઇટ ઇઝ નોન એઝ અ થિન સિલિન્ડર. કોઈ કન્ફ્યુઝન ન રાખતા, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે યાદ રાખવામાં કે થિન હોય એટલે લેસ દેન 20 કરી દો, કારણ કે થિન એટલે ઓછું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, રેશિયો છે કોનો છે ડીઆઈ બાય ટી નો. આપણે થિન એટલે થિકનેસ કેટલી ઓછી, અને આ રેશિયોમાં થિકનેસ ક્યાં છે? ડિનોમિનેટરમાં છેદમાં. એટલે એ જે ઓછી વેલ્યુ જે છે છેદમાં મૂકવાની છે, એટલે ઓવરઓલ રેશિયો ઓછું હોય થિકનેસ ત્યારે વધશે. એટલે રેશિયો જ્યારે વધારે મળે ગ્રેટર દેન 20 હોય ત્યારે એનો મિનિંગ થિકનેસ ઓછી છે, થિન સિલિન્ડર છે. તો એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ કરી દો, થિક સિલિન્ડર એટલે શું થશે? તો અગેઇન આ રેશિયો લઈ લો ડાયામીટર બાય થિકનેસનો, અને રેશિયો જો લેસ દેન બાય ઓર ઇક્વલ ટુ 20 હોય તો એને થિક સિલિન્ડર કહેવાય. અહીંયા લખવામાં એક મિસ્ટેક છે, થિક સિલિન્ડર. ઓકે, જો રેશિયો લેસ દેન ઓર 20 આવે તો એને કહેશું આપણે થિક સિલિન્ડર. હવે ક્લાસિફાઈડ થઈ ગયું થિન થિક, તમને આઈડિયા આવી ગયો છે. આપણે બે ડિઝાઇન કરવાની છે આ ચેપ્ટરમાં, થિનની અને થિકની. પણ કયા કયા સ્ટ્રેસ લાગતા હોય છે એના ઉપરથી આપણે ડિઝાઇન કરશું, તો એ સમજી લઈએ. સિલિન્ડરની અંદર ટોટલ 3 સ્ટ્રેસ લાગતા હોય છે. સિલિન્ડરની થિકનેસની અંદર જે એની જાડાઈ છે, એની થિકનેસ છે, અંદરના ડાયામીટર અને બહારના ડાયામીટર વચ્ચે જે એની સરફેસ છે, મટીરિયલ જે છે એની અંદર એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય એને કહેવાશે સર્ક્યુમફરન્શિયલ ઓર ટેન્જન્શિયલ ઓર હૂપ સ્ટ્રેસ. એના 3 નામ છે ટોટલ, એન્ડ ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય સિગ્મા ટી. સેકન્ડ છે, સિલિન્ડરની જે એક્સિસ હોય છે એ એક્સિસની પેરેલલ ડાયરેક્શનમાં સિલિન્ડરની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય છે અને એને કહેવાશે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. અને ત્રીજો જે છે એ આખા સિલિન્ડરની અંદર જેમ પ્રેશર લાગતું હોય એ પ્રેશરની ડાયરેક્શનમાં સ્ટ્રેસ જનરેટ થતો હોય છે, હમણાં ફિગર સાથે એક્સપ્લેન કરું, અને એને કહેવાય રેડિયલ સ્ટ્રેસ. પણ આ એટલું યાદ રાખજો કે સિલિન્ડરની અંદર મેઇનલી 3 ટાઈપના સ્ટ્રેસ જનરેટ થતા હોય છે, સર્ક્યુમફરન્શિયલ, લોન્જિટ્યુડનલ એન્ડ રેડિયલ. હવે આપણે વન બાય વન જોઈએ. સૌથી પહેલાં જોઈએ સર્ક્યુમફરન્શિયલ ઓર ટેન્જન્શિયલ ઓર હૂપ સ્ટ્રેસ. સપોઝ કોઈ એક સિલિન્ડર લઈ લઈએ આ રીતે, અને એની થિકનેસની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ કેવી રીતે થશે એ જોઈએ. જો આ જે છે સિલિન્ડર બતાવેલો છે એમાં આ જે પાર્ટ્સ છે અંદરનો ડાયામીટર અને બહારનો ડાયામીટર એની વચ્ચે જે પણ મટીરિયલ છે એ એની થિકનેસ, અને થિકનેસની અંદર પ્રેશરના કારણે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય છે. તમે આ જો વર્ટિકલ ક્રોસ સેક્શન એનો જુઓ તો આ જેટલી એની થિકનેસ છે થિકનેસમાં જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય એને સર્ક્યુમફરન્શિયલ કહેવાય, કારણ કે સર્ક્યુમફરન્શિયલી પ્રોડ્યુસ થયો. થિકનેસ કેવી રીતે હોય? ગોળ ફરતી હોય, સર્ક્યુમફરન્શિયલી, એટલે એ સ્ટ્રેસનું નામ સર્ક્યુમફરન્શિયલ રાખ્યું. તો થિકનેસની અંદર પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ એટલે સર્ક્યુમફરન્શિયલ સ્ટ્રેસ. એટલું ટૂંકમાં યાદ રાખજો, ડિઝાઇન કરતી વખતે કામમાં આવશે. હવે સેકન્ડ આપણે લઈએ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. જો સપોઝ આ સિલિન્ડર છે અને એની એક્સિસ આ રીતે હોય, અને સપોઝ આ વર્ટિકલ હોય તો વર્ટિકલ એની એક્સિસ થશે. એટલે સપોઝ આ જો આપણે એનો એક સાઈડ વ્યૂ લઈ લઈએ તો વર્ટિકલ સિલિન્ડર છે તો એની મેઇન એક્સિસ થશે આ વાય વાય. તો આ વાય વાય જે એની એક્સિસ છે અને પ્રેશર લાગે છે હોરિઝોન્ટલી, પણ વાય વાય ડાયરેક્શનમાં એટલે કે વાય વાયમાં અથવા વાય વાયની પેરેલલ જો સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય તો એ સ્ટ્રેસને કહેવાય લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. અને કોના કારણે થાય? કે જો સિલિન્ડર છે એ બે એન્ડથી ક્લોઝ હોય, એક એન્ડથી પણ ક્લોઝ હોય, બીજા એન્ડથી પણ ક્લોઝ હોય, એટલે અંદર જે પ્રેશર છે એ વધારે જનરેટ થઈ શકે, એને રિલીઝ થવાનો મોકો નથી મળતો, અને પ્રેશર એન્ડ ક્લોઝ છે એટલે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ જનરેટ થાય. જો એન્ડ ઓપન એ છે એટલે કે બે બાજુથી ખુલ્લો સિલિન્ડર હોય તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ જનરેટ થતો નથી. આ એક યાદ રાખી શકો છો, ડિઝાઇન કરતી વખતે હું યાદ જ્યાં આવશે ત્યાં યાદ કરાવીશ. અને ત્રીજો જે સ્ટ્રેસ છે એ છે રેડિયલ સ્ટ્રેસ. રેડિયલ સ્ટ્રેસ એ માટે એવું કહી શકાય કે રેડિયલ સ્ટ્રેસ ઇઝ પ્રોડ્યુસ પ્યોરલી બીકોઝ ઓફ પ્રેશર ડિફરન્સ. બે ટાઈપના પ્રેશર આવશે. જો તમે આ રીતે સિલિન્ડરનો કોઈ સાઈડ વ્યૂ તમે કન્સિડર કરી લો, સપોઝ આ રીતે આડો સિલિન્ડર છે અને સાઈડમાંથી જુઓ તો આવો દેખાશે. એમાં અંદર જે ફ્લુઇડ ભરેલું છે એનું પ્રેશર સપોઝ લઈ લઈએ પીઆઈ, અને સિલિન્ડરની બહારનું પ્રેશર જે છે એ એટમોસ્ફિયરિક પ્રેશર, એક્સટર્નલ પ્રેશર હોય છે એને કહી દઈએ પીઓ.
તો પીઆઈ છે એ કાં તો પીઓ કરતા વધારે હોય કાં તો ઓછું હોઈ શકે, કારણ કે વેક્યુમ પ્રેશરે ઘણી વાર ઘણા ફ્લુઇડ સ્ટોર કરવા પડતા હોય છે. ટૂંકમાં પીઆઈ અને પીઓ કંઈક અલગ હોઈ શકે. તો પીઆઈ અને પીઓનો જે ડિફરન્સ છે એ ડિફરન્સના કારણે એક્ઝેક્ટલી પ્રેશર જે ડાયરેક્શનમાં લાગે, સપોઝ પીઆઈ વધારે છે પીઓ ઓછું છે, એટલે કે પીઆઈ છે એ અંદરથી બહાર લાગે, પીઓ બહારથી અંદર લાગે, બેનું રિઝલ્ટન્ટ કન્સિડર કરો પીઆઈ માઇનસ પીઓ, તો અંદરથી બહાર થોડુંક પ્રેશર લાગતું હોય છે કારણ કે પીઆઈ વધુ હતું. તો અંદરથી બહાર પ્રેશર લાગે છે તો એની સામે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે બહારથી અંદરની તરફ, એટલે પ્રેશરની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં એક્ઝેક્ટ પ્રેશરની વેલ્યુ જેટલો સ્ટ્રેસ જનરેટ થશે અને એને કહેવાય રેડિયલ સ્ટ્રેસ, અને રેડિયલી ડાયરેક્શનમાં જનરેટ થાય છે એટલા માટે એનું નામ છે રેડિયલ સ્ટ્રેસ. ઓકે, યાદ રાખજો પીઆઈ માઇનસ પીઓ જે વેલ્યુ મળે એક્ઝેક્ટ એની જેટલો તમને રેડિયલ સ્ટ્રેસ મળશે. જ્યાં પીઆઈ અને પીઓનો બહુ વધારે ડિફરન્સ નથી હોતો, એટલે કે પ્રેશર ડિફરન્સ છે એ ઓલમોસ્ટ ઝીરોની નજીક આવે, તો રેડિયલ સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો નથી. ક્યારે આવું બનશે એવું આપણે વાત કરશું, પણ રેડિયલ સ્ટ્રેસ છે કોને કહેવાય આઈ થિંક એનો આઈડિયા આવી ગયો છે. ઓકે, તો ધીસ આર ધી થ્રી સ્ટ્રેસીસ, સર્ક્યુમફરન્શિયલ, લોન્જિટ્યુડિનલ એન્ડ રેડિયલ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી જે ડિઝાઇન સ્ટાર્ટ કરવી છે થીન સિલિન્ડર અને થીક સિલિન્ડરની, એના માટે અમુક નોમેન્ક્લેચર કામમાં આવશે એ આપણે ડિફાઇન કરી દઈએ. સૌથી પહેલાં અંદર જે ફ્લુઇડ હોય એનું પ્રેશર જે ક્રિએટ થતું હોય સિલિન્ડર ઉપર એને કહી દેશું પીઆઈ, ઇન્ટરનલ પ્રેશર, અને યુનિટ ઓલવેઝ યુઝ કરશું ન્યૂટન પર એમએમ સ્ક્વેર, અથવા એને કહેવાય મેગા પાસ્કલ. સેકન્ડ જે છે એ છે સિલિન્ડરની બહાર જે પણ એટમોસ્ફેરિક હોય જે સરાઉન્ડિંગ હોય એનું પ્રેશર પીઓ, આઉટર ઓર એક્સટર્નલ પ્રેશર યુનિટ ઇઝ સેમ. પ્રેશર વેસલ કે સિલિન્ડર હોય એટલે એના બે ડાયામીટર હોય, એટલે એના બે ડાયામીટરમાં અંદરના ડાયામીટરને કહી દઈએ ડીઆઈ, ઇન્ટરનલ ડાયામીટર, અને બહારના ડાયામીટરને કહી દઈએ આઉટર ડાયામીટર. અને આઉટર ડાયામીટર અને ઇન્ટરનલ ડાયામીટર વચ્ચે જે મટીરિયલ છે એની જે થિકનેસ છે એને કહી દઈએ આપણે ટી, અને જે ટોટલ એની લેન્થ છે સિલિન્ડરની એને આપણે કહી દઈશું એલ, લેન્થ ઓફ ધી સિલિન્ડર. અને જે ટોટલ ત્રણ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે જે આપણે ઓલરેડી ડિફાઇન કર્યા એ સિગ્મા ટી, સિગ્મા એલ અને સિગ્મા આર. તો આ નોમેન્ક્લેચર સાથે અને આ બેઝિક ફંડા સાથે આપણે નેક્સ્ટ લેક્ચરથી ડિઝાઇન સ્ટાર્ટ કરશું. તો આઈ હોપ તમને આજનો વિડીયો છે એટલો વ્યવસ્થિત સમજાણ હોય છે. તો વિડીયો જો તમને સમજાણ ગયો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ખાસ જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.